એજ્યુકેશન આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 7 જીવન પાથી તેના તમામે તમામ પ્રશ્નોની સમજૂતી જોઈએ. અભ્યાસના પ્રશ્નોત્તર. પ્રશ્ન પહેલું, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. એક, પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા કારણ કે. ઉત્તર ક, દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. બે, જીવન પાથી પાઠમાં વિચાર શૃંખલા એટલે. જવાબ ક, વિચારોની ક્રમિકતા. ત્રણ, કાકા સાહેબને બાળપણનું કુટુંબીજનો ક્યાં નામે બોલાવતા. ઉત્તર ખ, દત્તુ. ચાર, લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ ક્યું હતું. જવાબ ક, લેખકને પસ્તાવો થતો હતો. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. એક, લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા. જવાબ, લેખકના પિતાશ્રીને પોતાના દીકરાઓને અંગ્રેજી કેળવણી આપવા ખૂબ જ ખર્ચ કર્યો પણ તેમની આશા ફળી નહીં તેથી તે ખૂબ હતાશ થયા હતા. બે, પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી. ઉત્તર, પૈસાદાર થવા બાબતે લેખક માનતા હતા કે વેપારી થવા માટે મોટી મૂડી જોઈએ અને મૂડી હોય તો પૈસાદાર થવાય પણ એમાં પ્રતિષ્ઠા નથી તેથી નોકરિયાતનો ભલે પગાર ઓછો હોય પણ લાંચ લઈને પૈસાદાર થઈ શકાય. ત્રણ, વાંક બીજાનો ને સજા મને થઈ છે એમ કોણ વિચારતું. ઉત્તર, વાંક બીજાનોને સજા મને થાય છે એમ કાકા સાહેબ એટલે કે લેખક વિચારતા હતા. ચાર, લેખકને સાચી કેળવણી ક્યાં મળી. ઉત્તર, લેખકને સાચી કેળવણી સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં મળી. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એક, લેખકના પિતાશ્રી પુણે શા માટે જાય છે. ઉત્તર, લેખકના પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા તેથી તેઓ સાંગલી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવા માટે 3-1 લાખ રૂપિયા લઈને પુણે જાય છે. બે, લેખકને સાચી કેળવણી ક્યારે મળી. ઉત્તર, લેખકના પિતાશ્રી સાંગલી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવા પુણે જતા હતા. લેખક લાંચ લઈ પૈસાદાર થવામાં માનતા હતા તેમણે એમના પિતાજીને સસ્તે ભાવે નોટો ખરીદીને રાજ્યને બજારમાં ભાવે આપવાની સલાહ આપી. પિતાજીને એ વાતમાં દીકરાની હીનતા જોઈને કહ્યું કે તારી તેરવણી પર ધૂળ છે, મહેનતના રોટલામાં સંતોષ માનવો, અન્નદાતાને છેતરવો નહીં, લક્ષ્મી તો આજે છે ને કાલે નથી, આબરૂથી રહેવું. લેખકે પિતાજીની વાતને અનુસરવાનું નક્કી કર્યું. આમ લેખકને સાંગલી અને પુણે વચ્ચે ના સાચી કેળવણી મળી. સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એક, કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા કેમ ઈચ્છતા ન હતા, એમને વિચાર શાથી બદલાયો. ઉત્તર, કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા ઈચ્છતા ન હતા કારણ કે કાકા સાહેબ સિવાયના અન્ય ભાઈઓની કેળવણી પાછળ ખર્ચ કરવા છતાં એમની આશા ફળી ન હતી. કાકા સાહેબે પિતાશ્રીની આગળ દલીલ કરીને કહ્યું કે મારા અંગ્રેજી ગણિત સારા છે ને હવે ઇજનેરી લાઇનમાં જવાની મારી ઈચ્છા છે. પિતાશ્રી એમની દલીલથી પીગળ્યાને તેઓ કાકા સાહેબને કોલેજમાં ભણવા તૈયાર થયે છે. બે, કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શું હતો. ઉત્તર, વકીલ થવામાં લાંચ લેવાનું થાય, પ્રજાને હેરાન કરવી પડે ને અન્યાય કરવો પડે, જ્યારે એન્જિનિયર થવામાં લાંચ લેવામાં સરકાર છેતરાય, પ્રજાને હેરાન કરવી ન પડે કે અન્યાય પણ ન થાય, વળી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય. વકીલને બદલે એન્જિનિયર થવા પાછળનો લેખકનો આ હેતુ હતો. ત્રણ, લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો. ઉત્તર, લેખક એમના પિતાશ્રીને કહ્યું પ્રોમિસરી નોટોના ભાવ રોજ બદલાય છે,
આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે પોમિસરી નોટો ખરીદી શકીશું. રાજ્યને તો બજાર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે ને સહેજ ભારે નફો થશે. લેખકના આ સૂચનથી પિતાશ્રીને ભારે આઘાત લાગ્યો. 4. કાકા સાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ શો ઉત્તર આપ્યો? ઉત્તર: કાકા સાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ કહ્યું, દત્તુ, મેં માન્યું ન હતું કે તારામાં આવી હીનતા હશે. તારા વાતનો અર્થ એ જ છે કે મારે મારા અન્નદાતાને છેતરવા. તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ? તું કોલેજમાં ભણીને એવું જ કરવાનો છે ને, એના કરતાં અહીં જ પાછો જા, એ શું ખોટું? 5. પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકા સાહેબની સી સ્થિતિ થઈ. એમને શો નિશ્ચય કર્યો? ઉત્તર: પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકા સાહેબ સડક થઈ ગયા. ગાડીમાં આખી રાત તેમને ઊંઘ ન આવી. એમણે હરામના ધનનો કોઈ કાળે લોભ ન કરવાનો ને પિતાના નામને કલંક ન લાગે એમ વર્તવાનો નિશ્ચય કર્યો. 6. અધર્મમાં પણ ધર્મબુદ્ધિ કાકા સાહેબ કઈ રીતે સાચવવા ઈચ્છે છે? ઉત્તર: લોકો લાંચ લઈને પૈસાદાર થાય છે. તેમને થયું કે મામલદાર કે મુનસફરની લાઈનમાં લાંચ મળે પણ પ્રજાને કનડવી પડે, પ્રજાને અન્યાય થાય, એ ઠીક નહીં. એના કરતાં LCE થઈને એન્જિનિયર થવું, એમાં કોન્ટ્રાક્ટરો પાસેથી લાંચ લેવામાં વાંધો નહીં, કારણ કે એમાં સરકાર છેતરાય, પ્રજાને કનડવાનું એમાં ન હોય. અને આ રીતે લેખક અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવા ઈચ્છે છે. પ્રશ્ન 2. નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવું. 1. પ્રોમિસરી નોટોના ભાવ રોજ બદલાય છે. ઉત્તર: આ વિધાન કાકા સાહેબ બોલે છે ને એમના પિતાશ્રીને કહે છે. 2. મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. ઉત્તર: આ વિધાન કાકા સાહેબના પિતાશ્રી બોલે છે ને કાકા સાહેબ એટલે કે પુત્રને કહે છે. 3. તારી કેળવણી પર ધૂળ છે. ઉત્તર: આ વિધાન કાકા સાહેબના પિતાશ્રી બોલે છે ને કાકા સાહેબને કહે છે. 4. તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને? ઉત્તર: આ વિધાન કાકા સાહેબના પિતાશ્રી બોલે છે ને કાકા સાહેબને કહે છે. પ્રશ્ન 3. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. ઉત્તર: ઉમેદ બર ન આવવી, અર્થ આશા ન ફળવી. વાક્ય: નાપાસ થતા નિખિલને એન્જિનિયર થવાની ઉમેદ બર ન આવી. 2. શાખ જામવી, અર્થ પ્રતિષ્ઠા ઊભી થવી. વાક્ય: પૌત્રે પેઢી પર બેસીને દાદાની શાખ ફળી જમાવી. 3. એકના બે ન થવું, અર્થ પોતાની વાત પર મક્કમ રહેવું. વાક્ય: પૂંજાલાલ ક્યારે કોઈ વાતે એકના બે થતા નહીં, એવા સિદ્ધાંતનિષ્ઠ હતા. 4. ગળાગળ થવું, ઉત્તર અર્થ ભાવુક થઈ ઉઠવું. વાક્ય: મોરારી બાપુની કથા સાંભળીને ઘણા ભાવિકો ગળાગળ ગળગળા થઈ જાય છે. 5. સડક થઈ જવું, અર્થ આશ્ચર્યમૂઢ થઈ જવું. વાક્ય: નિર્દોષ માણસને ફાંસીની સજા થતા ગામના સૌ લોકો સડક થઈ ગયા. પ્રશ્ન 4. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. પિતાશ્રી પીગળિયા, ખાલી જગ્યા, એમણે મને કોલેજમાં જવાની રજા આપી. જવાબ: અને. 2. આ વિચાર અનેક વાર મનમાં આવતા ખાલી જગ્યા કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. જવાબ: પણ. 3. આપણી પાસે કંઈ એવી મૂડી નથી, ખાલી જગ્યા, આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. જવાબ આવશે કે. પ્રશ્ન 5. યોગ્ય વિરામચિહ્નો મૂકો. એલું, મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. ઉત્તર:
મેં એમને કહ્યું, અલ્પવિરામ ડબલ કોમા શરૂ, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, પૂર્ણવિરામ અને ડબલ કોટ ઓવર. બે, ત્યાં ભણીને તું એવો જ કરવાનું ને એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું? ઉત્તર, ડબલ કોટ શરૂ, ત્યાં ભણીને તું એવું જ કરવાનું ને. અનુગ્રહ, એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું? ક્વેશ્ચન માર્ક અને ડબલ કોટ પૂરા. પ્રશ્ન છ, જોડણીની ધ્યાનમાં રાખો અને લખો. એક, ધર્મ બુદ્ધિ. બે, વિચાર શૃંખલા. ત્રણ, નિશ્ચય. ચાર, પિતાશ્રી. પ્રશ્ન સાત, નીચેના વાક્યો વાંચી એની સામે એનો કાળ લખો. એક, વાંક બીજાનો ને સજા મને થઈ. જવાબ, વર્તમાન કાળ. બે, હું આર્ટ્સ કોલેજમાં જઈશ. જવાબ, ભવિષ્યકાળ. ત્રણ, મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. જવાબ, વર્તમાન કાળ. ચાર, મેં મનમાં વિચાર કરેલો. જવાબ, ભૂતકાળ. પાંચ, એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. જવાબ, ભૂતકાળ. છ, તમને અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો. જવાબ, ભૂતકાળ. વિશેષ પ્રશ્નો જોઈએ. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. એક, જીવન પાથી પાઠના લેખક ક્યાં પુસ્તકમાંથી લીધો છે? જવાબ, સ્મરણ યાત્રા. બે, દત્તુને કોલેજમાં નથી મોકલવાનું એવું પહેલેથી કોણે નક્કી કર્યું હતું? પિતાજીએ. વખતે એન્જિનિયરિંગમાં જવા માટે કઈ પરીક્ષા પાસ કરવી પડતી? જવાબ, સી, પ્રીવિયસ. ચાર, લેખક ક્યાં ખ્યાલથી મશરૂમ રહેતા? જવાબ, બી, ધર્મમાં અધર્મમાં બુદ્ધિ સાચવવાના. પાંચ, લેખકના પિતાશ્રી કયા રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા? જવાબ, સાંગલી. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. એક, લેખક શા માટે મનમાં ચીડાતા હતા? જવાબ, વાંક બીજાનોને સજા પોતાને થાય છે એવું લાગતા લેખક મનમાં ચીડાતા હતા. બે, લેખકની શાખ ક્યારે જામી? જવાબ, લેખક પહેલે જ વર્ષે મેટ્રિક્સની પરીક્ષા પાસ કરી ત્યારે એમની શાખ જામી. ત્રણ, લેખક કઈ મજા આખો જ જન્મારો લેવા ઈચ્છતા હતા? જવાબ, લેખક આખો જન્મારો મોટા મોટા આલેશાન મકાનો બાંધવાની, જંગલમાંથી રસ્તા કાઢવાની અને પુલો બાંધવાની મજા લેવા ઈચ્છતા હતા. ચાર, પુણે પહોંચતા પહેલા લેખકે શો નિશ્ચય કર્યો? ઉત્તર, પુણે પહોંચતા પહેલા લેખકે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે ન કરવો, તેમજ પિતાજીનું નામ લજવાય એવું કામ નહીં કરવું. પાંચ, કાકા સાહેબ કાલેરકરને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? જવાબ, કાકા સાહેબ કાલેરકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. છ, જીવન પાથે શબ્દનો અર્થ લખો. ઉત્તર, જીવન પાથે એટલે જીવનને ઉપયોગી એવું પાથું. વ્યાકરણ. પ્રશ્ન પહેલો, નીચેની શબ્દોની જોડણી સુધારો. એક, આબરૂ, તો આબરૂ. પાંચ, યુનિવર્સિટી, તો જવાબ આવશે યુનિવર્સિટી. ત્રણ, પરીક્ષા, તો પરીક્ષા. ચાર, એન્જિનિયરિંગ, તો એન્જિનિયરિંગ. પાંચ, વિચાર શૃંખલા, તો વિચાર શૃંખલા. છ, કન્ટ્રાક્ટર, તો આવશે કન્ટ્રાક્ટર. સાત, ધર્મ બુદ્ધિ, તો આવશે ધર્મ બુદ્ધિ. આઠ, ઓફિસર, તો આવશે ઓફિસર. નવ, રૂપિયા, તો આવશે રૂપિયા. પ્રશ્ન બે, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. એક, અટકવું, તો થોભવું અથવા રોકાવું. બે, ઉમેદ, તો આશા અથવા અભિલાષા. ત્રણ, શાખ, તો આબરૂ અથવા પ્રતિષ્ઠા. ચાર, માંગણી, તો માંગ અથવા અપેક્ષા. પાંચ, આલેશાન, તો વિશાળ અથવા ભવ્ય. છ, નિશ્ચય, તો સંકલ્પ અથવા નિર્ણય. સાત, નફો, તો લાભ અથવા ફાયદો. આઠ, સૂચના, તો ઈશારો અથવા ચેતવણી. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. એક, આશા, તો નિરાશા. બે, ન્યાય, તો અન્યાય. ત્રણ, આબરૂ, તો બેઆબરૂ. ચાર, સાંજ, તો સવાર. પાંચ, સ્મરણ, તો વિસ્મર. છ, સવાલ, તો જવાબ. સાત, સંતોષ, તો અસંતોષ. આઠ, હિંમત, તો ના હિંમત. નવ, નફો, તો ખોટ. પ્રશ્ન ચાર, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એક, જીવનને ઉપયોગી ભાથું. જવાબ આવશે જીવન ભાથે. બે, વિચારોની પરંપરા. જવાબ આવશે વિચાર શૃંખલા.
ત્રણ તાલુકાનું વસુલાત સંબંધિત કામ કરનાર અમલદાર જવાબ આવશે મામલતદાર. ચાર અમલદારને છુપી રીતે અપાતી રકમ જવાબ લાંચ. પાંચ સરકારને રાજ્યના કામ અંગે નાણાંની લેવડ દેવડ અંગે અપાતું બાંયધરી પત્ર જવાબ પ્રોમિસરી નોટ. પ્રશ્ન પાંચ નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો. એક પરીક્ષાનું એ છેલ્લું વર્ષ હતું જવાબ પરીક્ષા અને વર્ષ. બે મને કલ્પના સરખી ન આવી જવાબ કલ્પના. ત્રણ આખી રાત મને ઊંઘ ન આવી જવાબ રાત અને ઊંઘ. પ્રશ્ન છ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. એક ત્રણેય લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા જવાબ ત્રણેક લાખ. બે આબરૂથી રહેવું એ જ મોટી વાત છે જવાબ મોટી. ત્રણ ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી જવાબ આખી. પ્રશ્ન સાત નીચેના વાક્યો છૂટા પાડી સાદા વાક્યો બનાવો અને સંયોજકો દર્શાવો. એક એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. ઉત્તર એક એમણે પહેલેથી જ નક્કી કરેલું. બે દત્તુને કોલેજમાં નથી મોકલવું. સંયોજક આવશે કે. બે તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. ઉત્તર એક તમે જાણો છો. બે મારું અંગ્રેજી સારું છે. ત્રણ મારું ગણિત સારું છે. સંયોજક કે અને. પ્રશ્ન ત્રણ આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું. ઉત્તર એક આપણે કંઈક મહેનત કરીશું. બે જાહેર ભાવો કરતાં સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું. જવાબ આવશે તો. પ્રશ્ન આઠ નીચેના શબ્દોને શબ્દકોશની કકાવારીમાં ગોઠવો. ભૂલ ઉપજવું ઇજનેરી ઉમેદ પ્રજા સૂચના અને આશા. જવાબ આવશે આશા ઇજનેરી ઉમેદ ઉપજવું પુલ પ્રજા અને સૂચના. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી તમને ન્યૂ વિડીયોઝની અપલોડેશનની નોટિફિકેશન તરત ને તરત મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.